મનીષ કરીને છોકરો છે ને અવસારીનો ટ્રેનમાં મુસાફરી કરતો તો અચાનક ધક્કો વાગ્યો એનો હાથ કપાઈ ગયો તમારી કલ્પનાય ના હોય આવું બને એક્સિડન્ટ થાય આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ક્યાં ગયા ક્યાં ગયા ગુજરી ગયા ક્યાં ગયા અમદાવાદની ગુજરી ભરાય છે ને ગુજરીમ જતા રહ્યા હેલિકોપ્ટર લઈને ઉડ્યા તદ ઉડ્યા એ ઉડ્યા ભેઠા જ ન આવ્યા મરી ગયા આવું થાય એમ માનશો કે બધા જીવવાના જીવવાના જ જ ત્યારે તે શારીરિક તકલીફ આવવાની નખમાઈ રોગ નહીં હોય અને અચાનક કોલેસ્ટ્રોલ આવશે ડાયાબિટીસ થઈ જાય બધા એમ માનીએ કે અમારી ગાડીમાં પંક્ચર જ ન પડે ભૂલી જજો બલભલી ગાડીમાં પંક્ચર પડે બલભલી ગાડી ટાયર તૂટે ફાટે બધા પ્રોબ્લેમ આવવાના એ નહીં માનતા દીકરીને મોકલી છે પરણીને મોકલી છે એટલે ત્યાં પ્રશ્ન નહીં આવે દીકરાની ઘરવાળી લાયા છે એટલે આપણું સુખ શાંતિ થઈ જશે ત્યારે તે પ્રશ્ન આવવાનો આપણે તૈયારી રાખવાની તો બેલેન્સ રાખવાનું છે એ શીખાય ક્યાં સત્સંગમાંથી શીખાય આ કથા વાર્તા શબ્દો સાંભળીએ અંદરથી સ્થિરતા આવી જાય તો આપણે આ કરવું જ અહીંયા બધાને ભેગા કર્યા છે કથા વાર્તા સાંભળીશું શબ્દો પરિવર્તન કરે છે આંતરિક પરિવર્તન સુધરી શકાય પહેલા તો શું નક્કી કરવાનું સુધરવું છે આગળ વધવું છે સત્સંગની અંદર આગળ વધવું છે આપણામાં જે કઈ તકલીફો છો એ દોષો સ્વભાવ આપણા બધામાં છે પણ સુધરવું જ પણ માણસો માનતા જ નથી કે મારામાં તકલીફ છે આજે જ મેં કાર્યકર્તામાં વાત કરી હતી અમે છે ને જામનગરમાં મેન્ટલ હોસ્પિટલમાં ગયા હતા અમને કઈ તકલીફ નહોતી મેન્ટલ એટલે ગાંડાની હોસ્પિટલ હા એટલે અમે સંતો ત્યાં પધરામણી કરવા ગયા હતા મળવા માટે કેટલા ગાંડા છે કોણ કોણ છે કારણ કે મળવું પડે ને એટલે મળવા ગયા અમે બધા બધા ત્યાં ઘણા ગાંડા પૂરેલા હતા અલગ અલગ લેવલના હતા પહેલા ગાંડો કોઈક બીજાનો ગાંડો કોઈક પીએચડી લેવલના ગાંડા અલગ અલગ કોઈકને જેલમાં પૂરેલા હતા કોઈકને ખુલ્લામાં રાખેલા હતા જાત જાતના ગાંડા એમાં એક ગાંડા આગળ બધા દસ પંદર ગાંડા ઉભા રહેલા હતા પછી અમે ગયા ને એટલે અમારી આગળ વાતો કરવા માંડ્યા એક તો ઇંગ્લિશમાં બોલતો બોલો ફટાફટ ઇંગ્લિશમાં બોલવા માંડ્યો કે બધું પેલા ડોક્ટર મેં કીધું આને અંદર રાખ્યો છે કે થોડી થોડી વાત કરો કરો ખબર પડશે આગળ અંદર રાખ્યો છે કારણ કે થોડુંક ઇંગ્લિશ બોલે તો પાછો ગુસ્સે થઈ જતો કાતલિંગ મારવા આવતો હતો આવો બધો હતો પછી એક ગાંડો હતો ને એ અમને જોયા ને એટલે અમારે કાર્યકર જોડે હતા એને મોબાઈલ રાખેલો હતો એ કે ક્યાં મોબાઈલ રખતા હોય સ્વામિનારાયણ કા હો કે મોબાઈલ રખતા હોય આવું ઇંગ્લિશમાં બોલવા માંડ્યો અને સમદ થોડુંક આગુ પાછું બોલતો હતો મને કે મોબાઈલ તો મારી પાસે છે એમ કરીને હાથમાં કરી આમ બટન દબાયા હેલો મનમોહનસિંહ બરાબર વગર લગાયો સીધો બરાબર છે અંદર જ રાખવો જોઈએ નહીં તો મનમોહનસિંહ નવરો ન પડવા દે તો બાર રાખ્યો હોય તો આમ સીધી બારોબર આમ કરીને આમ મનમોહનસિંહ જ લગાયો અને પછી અમને જાત જાતનું બોલવા મંડ્યો ને એટલે એની બાજુમાં બીજો એક ઊભો હતો અંદર જ ઊભો હતો એમને શું કે એ કે સ્વામીજી આગળ જાઓ ટાઈમ ન બગાડો અને થોડી મગજની તકલીફ છે મેં તારે તને શું છે તું કેમ અંદર ઉભો છે એ અંદર જ હતો હા તોય પાછો શું કે સ્વામી રહેવા દો આ થોડો ગાંડો છે જે ગાંડાની હોસ્પિટલમાં હોય છે ને એ નથી આપણે આપણે ગાંડા છીએ તો બધા કેમ માનીએ જે ગાંડાની હોસ્પિટલમાં હોય છે ને એ નથી માનતા કે હું ગાંડો છું સ્વીકાર કરવાનો કે આપણે સુધરવું છે આપણે પર પૂર્ણ નથી સુધરવાનું છે આગળ વધવાનું જ હોય દોષો સ્વભાવો પ્રકૃતિ તકલીફો સમાજની અંદર મોટા મોટી તકલીફ આ છે પ્રશ્નો શેના છે સ્વભાવના સ્વભાવ સુધારવા જ આજે સમાજ કેટલો સુશિક્ષિત થઈ ગયો પેલા મોબાઈલ નહોતા બધા પાય મોબાઈલ આવી ગયા કરલો દુનિયા મુઠ્ઠીમાં મુઠ્ઠીમાં આવી ગઈ દુનિયા આખી મોબાઈલમાં જ બધું આવી ગયું ઇન્ટરનેટ આવી ગયું મેઇલ આવી ગયા ફેક્સ થાય બધું જ થાય જ આવડા નાના રમકડામાં જ થાય છે સમજાતું નથી કેમનું થાય છે ખબર નથી પડતી આ ફેક્સ મશીન આવી ગયા આ બાદથી તમે કંકોત્રી નાખો ને અને હામે અમેરિકા નીકળે હજારો કિલોમીટરનો દરિયો છે તો એક આગળ ભેજવાળો ન થાય બરોબર ત્યાં નીકળે છે આ કેમનું જતું હશે આ ટેકનોલોજી છે બધું થાય છે માણસોના મકાન માણસોનું ખાવાનું પીવાનું ગાડીઓ ગાડીઓ એવી શોધાઈ છે ફર્સ્ટ ક્લાસ ગાડી બધું આવ્યું છે પ્લેન કેવા શોધાયા કોન્કર્ટ પ્લેન બધા ઉપર થોડીક સેકન્ડ ની અંદર તો બીજે તમને ભામે પાર પહોંચાડી દે એવા પ્લેન શોધાયા છે હવે તો કેવા પ્લેન શોધાયા છે આ પેલા યુદ્ધ કરવા જાય ને ત્યારે પેટ્રોલ ખૂટી જાય એટલે બીજું એક પ્લેન આવે એની બાજુમાં નજીકમાં હવામાં ઊભું રહી જાય પછી બીજા પ્લેનમાં પાણી ધારો કે અહીંથી જવાનું હોય અને ભારત આગળ એને પેટ્રોલ ખૂટે એટલે ભારતમાં નીચે બીજું એક પ્લેન ઉપાડવાનું એની બાજુમાં એને ઊભું રહી જાય જે પ્લેનમાં પેટ્રોલની ટેન્કર ભરેલી હોય એમાંથી એક પાઇપ નીકળે જે પ્લેનમાં પેટ્રોલ ખાલી થવાયું હોય એના પાઇપ સાથે જોડાઈ જાય ચાલુમાં ઉપર બધું કરવાનું તે ઉપર તો કોઈ ચાલુ ઉતરાય નહીં ઉપર ઉતરીને ભરાય હાલો તરબાર નીકળીને ભરીએ આ ઉપર હજાર મીટર ઉપર હોય અંદર ભરાય ચાલુમાં જ પાઇપ પાઇપ પેલા સાથે ફિટ ફિટ થઈ થઈ જાય જાય અને પેટ્રોલની દાબે આમાંથી પેટ્રોલ બધું આમાં જતું રહે પેટ્રોલ ભરીને પેલું પ્લેન નીચે આવી જાય અને પેલું લડવા માટે આગળ જાય શું ટેકનોલોજી છે આપણે પેટ્રોલ પંપ પર ઘણી વાર ગયા હોય ને પછી ઉભી રાખીએ પેલો કે હજી થોડીક પાછી લો પાછી વધારે આવી જાય હજી થોડીક આગળ લો નહીં ઘણી વાર આ આગું પાછું નીચે થઈ જાય છે આ ઉપર એક્ઝેટ સેટિંગ કરવું એટલે ટેકનોલોજી આવી ગઈ આગળ વધી ગયા સુખી થઈ ગયા માણસ સુખી રહેના માટે વિજ્ઞાને કેટલા સંશોધન કર્યા પથારી જાત જાતની શોધાઈ હમણાં એક બેડ શોધાય વોટર બેડ શેની પથારી પાણીની પથારી ઘણા પથારી પાણી કરતા હશે આ તો પાણીની જ પથારી આ પેલું ગાડલું આવે ને એમાં રૂ નહીં પેલી રજા એવું નહીં પાણી ભરવાનું અને પછી સ્વીચ આવે તમને ઉનાળામાં ગરમી લાગે ઉનાળામાં ગરમી લાગે એટલે તમારે કુલ કુલ સ્વીચ દાબો ને એટલે તમારે શું થઈ જાય પાણી ઠંડુ થઈ જાય એટલે તમને ઠંડક રહે પછી તમે હોટ સ્વીચ દાબો એટલે પાણી ગરમ થઈ જાય શેક થાય તમને સરસ મજાનો શેક થયા કરે પછી તમારે આમ થોડું મસાજ કરવું હોય આજકાલના છોકરા પગ દબાઈ ન દે એટલે તમે સ્વીચ પાડો ને એટલે ગાડલું આમ વળી જાય તમારા પગ બાજુમાં અને તમને ઘર વાઇબ્રેટિંગ મોડ પર મોબાઈલ રાખ્યો અને કેવું થાય એમ ગાડલું તમને મસાજ કરી આપે બોલો આવું ગાડલું આવ્યું છે પછી તમને ચિકનગુનિયા થઈ ગયું હોય અને રાત્રે પડખું ફરાતું ન હોય અને છોકરા કે કોઈ જાગે નહીં ઘરના તમને પડખું ફેરવવા માટે એટલે ગાડલામાં તમે સ્વીટ ડાબો કે રાઈટ સાઈડ એટલે ગાડલું આખું ઊંધું થઈ જાય આમ ઊંચું થાય તમને ડાબી બાજુ આમ ફેરવી દે અને પાછું ગાડલું હોઈ જાય તમને ગાડલું પથારી પડખું ફેરી આપે લાવું છે આવું આખું ડીસા મંડળ વચ્ચે એક લાવીએ એક કરોડનું આવે કેટલાનું અહીંયા મંડળમાં લઈ દઈએ વારાફરથી બધા વાર્યા પડજો તો આ ગામવાળા હું આવે ને આ ગામવાળા વાળા આવે ફરતી ઊંઘ આવે આવા ગાડલા આવે છે ગાડલા લવાય પણ ઊંઘ ક્યાંથી લાવશું ઊંઘ લાવીએ એ અઘરું છે તો સંશોધનો થયા પણ પ્રશ્નો પ્રશ્નો એ જ અંદર અંદર ઝઘડા માનના ઈર્ષાના સ્વભાવના કેટલા ચાલુ ચાલુ છે તો સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર આવ્યા તા શેના માટે ટેકનોલોજી લઈને આવ્યા બહુ મોટી ટેકનોલોજી આ આપણે જે છે ને લીધે છીએ દુઃખી છીએ સ્વભાવ થી ને ધુમાડા આપણા ઘરમાં નીકળે આના ઘરમાં ટાઢું પાણી થાય ને આપણે કેમ મોનું થાય ઈર્ષ્યા આ છોકરાઓને પ્રશ્ન પૂછવા ને ભાઈ ચગાવો તમે આ તો ઉત્તરાયણમાં પતંગ ચગાવો તો એક પતંગ કપાઈને જતો હોય પછી એક પતંગ ની પાછળ ઝંડા લઈને છોકરાઓ દોડે હે પકડવા માટે પેલો લાંબો જંડો બનાવ્યો હોય અને દોડે એક પતંગની પાસે પાંચ દસ જણા દોડતા હોય તે કોકના હાથમાં પૂંછડી આવે કોકના હાથમાં દોરી આવે કોકના ઢડ્ઢો આવે કોકના કિંના આવે અનેક જ પતંગ અને પાંચ છ જણા પકડનારા પેલો કે મારો જ પેલો કે મારો જ હવે તમને ખબર પડે કે આ પતંગ આપણા ભાગમાં આવેવો નથી શું કરવાનું હોય થાળી જ ના ખાય ને હા આ જ તાલીમ છે આપણી આપણને ખબર પડે કે પતંગ આપણા ભાગમાં આવ્યો નથી એટલે શું કરવાનું ફાડી નાખવાનો ઈર્ષ્યા પેલો શેનો ચગાવે હા આપણે દુખી શેને લીધે છીએ ઈર્ષ્યા કોક મારા કરતા ગાડી આગળ શેનો લઈ જાય મારા કરતા સારો મોબાઈલ પેલા પાસે આવી ગયો એટલે પાછા દુખી આપણા કરતા કોકનો બંગલો સારો બને દુખી આપણી છોકરીને કે છોકરાને સારું ઠેકાણું મળ્યું હોય એના કરતા જો તમારા ભાઈને કે ગામમાં કોકને મળ્યું ને એટલે પાછું દુઃખ રહ્યા કરે છે આ બધું આંતર દુઃખ ઈર્ષાનું દુઃખ રહે